દિવસે આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ. વચ્ચે એક્ઝામ હતી અઠવાડિયું. હવે સાંભળો, થોડુંક રિવિઝન કરાવી દઉં. ટેન્થ ઇલેવન્થમાં મેં લોગ વિશે થોડુંક સમજાવ્યું હતું આપણે, પણ અત્યારે ફરીથી એક વાર કીધું. જો આને ઘાતાંકીય સ્વરૂપ કહેવાય, 3 ની 3 ઘાત એટલે 27, આને કહેવાય ઘાતાંકીય સ્વરૂપ, અથવા 3 ની 4 ઘાત બરાબર 81, આને કયું સ્વરૂપ કહેવાય? ઘાતાંકીય. હવે આને લોગ લોગ સ્વરૂપે લખો એટલે કાંઈ નહીં કરવાનું. જો આ 4 છે ને એ નીચે લખવાના, પછી લોગ અને આધાર કહેવાય એ નીચે અહીંયા, અને આ 81 આ લોગ સ્વરૂપ. એટલે લોગ સ્વરૂપ હોય ને એમાં આમ ધ્યાન રાખવાનું, 3 ની 4 ઘાત બરાબર 81, એવી રીતે આને લોગ સ્વરૂપ કહેવાય, આને કહેવાય ઘાતાંક સ્વરૂપ. ધારો કે 2 ની 5 ઘાત 32 છે, 32 થાય ને, તો આને મારે લોગ સ્વરૂપે લખવું હોય તો જો 5 નીચે આવી જાય, લોગ 32 નીચે 2, એટલે પછી આમાં શું હોય? ખાલી આ એક સ્વરૂપ છે, ઘાતાંકીય સ્વરૂપ હોય. હવે જો આનો મતલબ કોણ કે સારો, લોગ 16 આનો જવાબ મારે મોઢે લખવો હોય તો તમારે આમ વિચારવાનું, 2 ઉપર કેટલી ઘાત લખવું તો 16 થાય, 2 ઉપર કેટલી ઘાત લખીએ તો 16 થાય, એ અહીં લખવાનું હોય તો કે 4 ઘાત. લોગ 16 બેઝ 2 હોય તો તમારે 4 લખવાનું. અચ્છા, બીજો એક પ્રશ્ન પૂછું. જો અહીંયા શું આવશે તો તમારે આમ વિચારો, ખાલી જગ્યાની 3 ઘાત આની 3 ઘાત એટલે 125, તો 5 ની 3 ઘાત 125 થાય, એટલે અહીંયા 5 આવશે. ટૂંકમાં આ બધું બીજું કાંઈ નથી, ઘાતાંક સ્વરૂપ જેને આવડતા હોય ને એને બધાને આવડી જાય. જો હવે આનો જવાબ કોણ આપશે? જો અહીંયા 4 છે, અહીંયા ખાલી જગ્યા, અને અહીંયા 3, તો આનો અર્થ થશે 4 નો ઘન 64, અહીંયા 64 આવશે, બરાબર. એટલે તમારે ખાલી સ્વરૂપ યાદ રાખવાનું. એકવાર ફરીથી સમજાવી દઉં, જો બધાનું ધ્યાન અહીંયા, m^x બરાબર y હોય અને કયું સ્વરૂપ કહેવાય? ઘાતાંક સ્વરૂપ. તો x નીચે લખવાનું, લોગ લખવાનું, y અહીંયા, અને આને આધારને નીચે લખવાનું, અને કહેવાય ઘાતાંક સ્વરૂપ, આ લોક સ્વરૂપ. હવે જો લોક સ્વરૂપ ઉપરથી થોડુંક સમજીએ, e^x બરાબર y છે તો x બરાબર લોગ y નીચે e લખાય, આને લોક સ્વરૂપ કહેવાય, આને ઘાતાંક સ્વરૂપ કહેવાય. 2^x બરાબર y હોય તો x નીચે લખવાનું એટલે ડાબી સાઈડ, પછી લોગ y નો લોગ લખવાનો અને નીચે 2 લખવાનું, આધાર નીચે લખવાનું. જો કોઈ પણ સંખ્યાને હોય એની 0 ઘાત લો તો 1 થાય, 3 ની 0 ઘાત 1 થાય ને. હવે આને મારે લોગ સ્વરૂપે લખવું હોય તો 0 નીચે, પછી લોગ 1 અને નીચે 3. ટૂંકમાં લોગ 1 એટલે હંમેશા 0 થશે, યાદ રાખજો. નીચે ગમે એ લખ્યું હોય, હું આમ લખું લોગ x અહીંયા 1, તો તમારે અહીંયા સમજવાનું શું, x ની કેટલી ઘાત લઉં તો 1 થાય, આ x હોય એની કેટલી ઘાત આપણે લઈએ તો 1 થાય, 0 ઘાત. x ની કેટલી ઘાત બરાબર 1 થાય તો કે x ની 0 ઘાત બરાબર 1 થાય, એટલે log 1 એટલે હંમેશા શું થશે? 0. પછી જો ગમે એની 1 ઘાત લેશો, 5 ની 1 ઘાત એટલે 5, અને હું લોગ સ્વરૂપે લખું તો પેલા 1 નીચે, આ જે 5 છે એ અહીંયા લખવાના, આ 5 છે એ નીચે લખવાના. ટૂંકમાં આ બે સંખ્યા સરખી હોય તો હંમેશા 1 લખવાનું, યાદ રાખજો. લોગ ફરીથી એકવાર કીધો, લોગ 1 એટલે 0, લોગ 1 એટલે 0, પછી આ બે સંખ્યા સરખી હોય તો 1. હવે ઘણી વાર અહીં નીચે કઈ ન લખ્યું હોય ને તો આપણે ઈ સમજવાનું, ઈ
ઈ પ્રમાણિત આધાર છે મેથ્સ માં બરાબર એટલે જો અને કેમિસ્ટ્રી માં લોગ હોય ઈ 10 બેઝ હોય છે અને આપણે ભણવાનું આવશે ઈ બેઝ માં બે વચ્ચેનો ફેર છે 2.303 જેટલો ઈ તમને કેમિસ્ટ્રી ના સરે સમજાવ્યું હોય આપણે આપણી રીતે યાદ રાખવાનું અત્યારે તો મેં નીચે સંખ્યા લખી છે ન લખેલી હોય તો આપણે જો આપણે log x નું વિકલન યાદ રાખ્યું છે 1 upon x એમાં નીચે e સમજવાનું બરાબર એ તમારે યાદ રાખવાનું આપણે નીચે કઈ ન લખ્યું હોય તો e જ આપેલું હશે અને જો કઈ નવી સંખ્યા આપવી હશે ને તો એ લોકો આપશે હવે માનો કે આનો જવાબ આપણે ગોતવો છે હવે જો log ના ઘણા નિયમ તમને કેમિસ્ટ્રી માં આવે જ છે કે x ઉપર m ઘાત હોય તો ઘાત આગળ આવી જાય બરાબર આ બધું તમને આવડવું જોઈએ અત્યારે માનો કે તમને આવડે છે એમ સમજીને જો ભણાવું છું 8 એટલે 2 નો ઘન અહીંયા નીચે જે સંખ્યા હોય ને એને ધ્યાનમાં રાખીને અહીંયા લખવાનું 8 એટલે 2 નો ઘન 3 આવશે આગળ હવે આ બે સંખ્યા થઈ ગઈ સરખી એટલે થઈ જશે 1 જવાબ આવશે 3 હવે જો મેં નીચે 8 અહીંયા 2 ની બદલે √2 લખ્યું છે તો 8 એટલે થાય 2 નો ઘન તો માનો કે મારે અહીં √2 લખવું હોય તો અહીંયા 2 થી ગુણવા પડે એટલે √2 ની 6 ઘાત થઈ જાય તો જવાબ આવશે 6 હવે log ના કેટલાક સાદા નિયમ છે જે કેમિસ્ટ્રી માં ઓલરેડી આવતા જ હોય જો log માં ગુણાકાર હોય તો એનો સરવાળો કરી શકો છૂટું log આપી દેવાનું x ને y નો log અલગ વચ્ચે પ્લસ જો ભાગાકાર હોય x upon y તો log x minus log y ત્રીજું log 1 એટલે 0 આ તમારે યાદ રાખવાનું ચોથું જો આ બે સંખ્યા સરખી હોય તો 1 પાંચમું log x ની y ઘાત આપેલી હોય તો y log x y આગળ લખી શકશો છઠ્ઠું ધારો કે અહીંયા x અને અહીંયા y હોય તો તમે આ ઉપર નીચે લખી શકશો log x ના છેદમાં log y જો એક ઉદાહરણથી સમજાવું સાંભળો અહીંયા હું 16 લખું છું અહીંયા હું 4 લખું છું પહેલા હું છે ને જુદી રીતે સમજાવું જો 16 એટલે 4 નો વર્ગ અહીંયા 4 છે ને એટલે 4 મુજબ લખવાનું 2 આગળ આવી જાય હવે આટલો ભાગ 1 થઈ જાય એક રીતે જવાબ આવ્યો 2 હવે હું આને આ રીતે ગણું જુઓ log 16 નીચે log 4 16 એટલે 2 ની 4 ઘાત અને 4 એટલે 2 નો વર્ગ 4 આગળ આવી જાય એટલે 4 log 2 2 આગળ આવી જાય 2 log 2 આ 2 ઉડી જાય અને અહીંયા 2 2 જા 4 આવી ગયું 2 પાછો તો સમજાઈ ગયું બધાને તો આને આધાર પરિવર્તન કહેવાય જ્યારે જ્યારે આવી રીતે આપેલું હોય તો ઉપર નીચે તમે અલગ લખી શકશો હવે સાંભળો બધાય જો ઘણીવાર 2 ની ઉપર આમ લખ્યું હોય આ બે સરખા હોય ને તો 8 થઈ જાય જવાબ એટલે આને log કહેવાય આ બે સરખા હોય ને તો આ log એન્ટીલોગ લીધો કહેવાય બરાબર કેમિસ્ટ્રી માં તમે ફિઝિક્સ માં ભણી ગયા છો log અને એન્ટીલોગ પાછો લ્યો log નો એન્ટીલોગ તો એ જ જવાબ પાછો 5 નો વર્ગ 25 અને 25 નો વર્ગ મૂળ કરો તો શું થાય પાછો 5 થઈ જાય એટલે આ એક પ્રકારનું વર્ગ અને વર્ગમૂળ જ છે ઘાત અને ઘાતમૂળ બરાબર તો જો આ ખાલી સમજીએ પેલા 8 છે અને 2 નો ઘન લખાય અહીંયા 2 છે ને એટલે આ 3 છે એ આગળ આવશે એટલે 3 log 2 base 2 હવે આ બે સરખા છે એટલે 1 થઈ જાય એટલે 2 ની 3 ઘાત પાછું શું થઈ ગયું 8 એટલે કેવા શું માંગુ છું વ્યાપક સ્વરૂપ લખાવી દઉં છું એટલે તમને ટેન્શન નહીં આ યાદ રાખવાનું આ એન્ટીલોગ પછી આ લોગ આ
અહીંયા x હોય અને અહીંયા e હોય તો જવાબ x થશે ટૂંકમાં અહીંયા બે સરખી સંખ્યા હોય ધારો કે 2 log 10 base 2 2 raise to log 10 base 2 હોય તો આટલો ભાગ નીકળી જશે 10 વધશે ધારો કે અહીંયા જો log a raise to log x base a તો આનો જવાબ શું થાય x થાય આ બે સરખા હોવા જોઈએ આ log અને anti log સાથે લીધું કહેવાય log anti log લ્યો ને ત્યારે બધું ઉડી જાય x જ વધે હવે દાખલા થોડાક ઇન્ટરેસ્ટિંગ છે થોડું ધ્યાન રાખજો વિકલનના log આધારિત દાખલા અત્યાર સુધી મેં તમને રિવિઝન કરાવ્યું log નું બધું યાદ રાખજો ઘાત આગળ લઈ શકો બે પદ સરખા હોય તો 0 ક્યારે આવે 1 ક્યારે આવે એવું બધું જો log આધારિત દાખલા હોય ને એના પહેલા રકમ સમજી કેવી હોય y બરાબર fx ની ઉપર gx એટલે જ્યારે આવી રકમ હોય કે આધારમાં x હોય અને ઘાતાંકમાં x આવે જો x ની 3 ઘાત હોય તો તો બધાને વિકલન આવડે છે 3x² પણ આનું વિકલન જ્યારે બે જગ્યાએ x હોય તો આ રીતે ન કરી શકો આ તો જ્યારે ઉપર સંખ્યા હોય તો જ કરી શકે આનું વિકલન કરવા માટે એક આખી રીત સમજવાની છે જો y બરાબર fx ઉપર gx હોય તો dy/dx શોધો એના સ્ટેપ્સ પહેલા લખો પહેલા રકમ લખવાની પછી સ્ટેપ 2 બે બાજુ log લખવાનું log લખો ને એટલે આ ઘાત આગળ લખી શકો એના પછીના સ્ટેપમાં લખશો log લીધું એટલે આ ઘાત ઉપર છે હવે જો વિકલન કરશું સ્ટેપ 3 x પ્રત્યે વિકલન કરી સાદુ રૂપ આપવાનું હવે આપણે ઘણા બધા દાખલામાં એક્સ્ટ્રામાં ગણિત મોકલા છે એમાં જોજો વિકલનનું એક જ સ્ટેપ હશે 10 સ્ટેપનો દાખલો હોય તો વિકલનનું જે સ્ટેપ એક જ હોય પછી બધા સ્ટેપ છે 11માં ધોરણના 10માં ધોરણના એવા સાદુ રૂપના હોય તો જો એક દાખલો આપણે પહેલા સમજીએ હવે જો વિકલન કરશો ને એટલે ડાબી સાઈડ તો સહેલું છે જમણી સાઈડ ગુણાકારનો નિયમ આવશે અને અહીંયા સાંકળનો નિયમ આવશે સમજીએ જો પહેલા એક થોડુંક સાવ સહેલો દાખલો કરાવું અને એક સૂત્ર તરીકે યાદ રાખવાનું સાબિત કરો કે d upon dx x raise to x બરાબર x raise to x 1 plus log x એટલે x raise to x નું વિકલન આ થાય એ તમારે યાદ રાખવાનું છે આપણે સાબિત કરીએ જો પહેલા આને y બરાબર x raise to x લ્યો હવે બે નીચે x છે ઉપર x છે એટલે આ સાદી રકમ ન કહેવાય આમાં તમારે બે બાજુ log લેવાનું હવે તમે જ્યારે log લેશો ને ત્યારે આ x છે ને એ આગળ આવી જશે હવે x પ્રત્યે વિકલન કરીએ તો log y નું 1 upon y અને ડેન્જર સ્ટેપ ભૂલાઈ ને 1 upon y ડેન્જર સ્ટેપ એટલે dy/dx મે ગુણાકાર નો નિયમ x એમ log x નું વિકલન log x એમ x નું વિકલન log x નું વિકલન 1 upon x x નું વિકલન 1 x x ઉડી જાય એટલે 1 plus log x વધશે જમણી સાઈડ હવે y ઉપર લઈ લો
વાયની જગ્યાએ હું શું મૂકીશ હવે પાછું y એટલે શું છે જો x raise to x એટલે સૂત્ર સાબિત થઈ ગયું તમારે યાદ રાખવાનું હવે બીજો દાખલો કરીએ જો હું દાખલા જે કરાવું છું એ ટેક્સ્ટબુક માં આવી જશે પછી હું તમને કહી દઈશ કે આ થઈ ગયું છે જો y બરાબર x raise to sin x છે તો dy by dx શોધો થોડો હોમવર્ક કે આવીશો પછી તમે આમાં બધું એક સરખું છે જમણી સાઈડ ધ્યાન રાખવાનું ડાબી સાઈડ તો આ જ બધા પદ આવશે બધા દાખલા ડાબી સાઈડના પદ ફિક્સ છે દર વખતે છેલ્લે y ઉપર આવશે એવું બધા દાખલામાં થશે ખાલી જમણી સાઈડમાં થોડું ધ્યાન રાખજો સાંકળનો નિયમ જો આમાં થોડીક મજા આવશે જોઈ અહીં y બરાબર x raise to sin x બંને બાજુ log લેવાનો હવે જો એક સ્ટેપ બચાવવું હોય ને તો આ x જે પેલ તમે આગળ લખો ને પહેલેથી જ sin x આગળ લખી નાખો અને ન ફાવે તો હજી એક સ્ટેપ કરી થોડીક વાર sin x આગળ આવી જશે ચલો હવે વિકલન કરવાનું સહેલું પડશે x x જે ઉપર હતો એ હવે આગળ આવી ગયો છે ગુણાકારના નિયમનો ઉપયોગ કરી શકશો ચાલો log y નું 1 upon y y નું dy by dx ડેન્જર સ્ટેપ તો ભૂલાય જ નહીં કેમ કે જો ઈ તમે આ ભૂલી જશો તો ઈ તો તમારે શોધવાનું છે હવે ગુણાકારનો નિયમ sin x એમને log x નું વિકલન log x એમને sin x નું વિકલન log x નું વિકલન 1 upon x અને sin x નું વિકલન cos x ખાલી શાંતિથી સાદું રૂપ આપો આમાં cos x પહેલા લખવાનું log ની પાછળ નહીં લખવાનું y ઉપર આવી જશે જો તમે ખાલી ડાબી સાઈડના સ્ટેપ જુઓ છેટ સુધી સેમ છે જમણી સાઈડ બદલ બદલ થાય હવે y ની કિંમત સમીકરણ 1 માંથી પાછી મૂકી દો x raise to sin x sin x upon x plus બરાબર ચાલો જુદી જુદી ઘણી બધી રકમ આપું છું એમાં ટેક્સ્ટબુકમાં આવી જ જશે ઘણા બધા જો y બરાબર sin આગલા દાખલામાં x ની ઉપર sin x હતું ચાલો અહીં y બરાબર sin x raise to x હવે આપણે એક સ્ટેપ બચાવી લેશું log આને સીધો આગળ જ લખી લેવાનું જો log y x આગળ અને log sin x એક સ્ટેપ બચી જાય તો ફાયદો રહે ને અને એમાં કઈ ઈ સ્ટેપ કરવાનો કઈ અર્થ જ નથી હવે x પ્રત્યે વિકલન કરશું x પ્રત્યે વિકલન કરતા log y નું વિકલન 1 upon y dy by dx હવે અહીં સાંકળમાં થોડીક મજા આવશે log ભેગું sin x આગળ સાંકળના નિયમ સ્ટાર્ટ કર્યો તો ત્યાં જોજો log sin x નું તમે સ્વતંત્ર આટલો ભાગ ગણેલો છે એ અત્યારે યાદ હોવો જોઈએ હાલો x એમને log sin x નું વિકલન log sin x એમને x નું વિકલન આ જમણી બાજુનો જ ભાગ મેઇન છે જો log નું વિકલન 1 upon sin log x નું સૂત્ર 1 upon x હતું એ મુજબ log નું સૂત્ર 1 upon sin sin નું વિકલન cos અને x નું વિકલન 1 આ
આ થઈ જશે x cot x આ થઈ જશે log sin x y ઉપર લખશું x cot x plus log sin x એમાં y ની કિંમત મૂકી દઈ sin x ની x ઘાત જવાબ આવશે x cot x plus log sin x આપણો જવાબ હવે sin x ની ઉપર sin x છે y બરાબર sin x raised to sin x તો એમાં કાંઈ ચિંતા ન કરવાની જમણી બાજુ નવું નવું આપે એ મુજબ દાખલો ગણવાનો ચાલો જો બંને બાજુ log લખશું log લેવાનો ફાયદો log શું કામ લઈએ છીએ ઘાત આગળ લખવા માટે હવે ડાબી સાઈડ તો ફિક્સ જ સ્ટેપ છે x પ્રત્યે વિકલન કરતા ડાબી સાઈડ તો યાદ જ રાખી લો 1 upon y dy by dx અહીંયા ગુણાકારનો નિયમ sin x એમને log sin x નું વિકલન log sin x એમને અને sin x નું વિકલન બરાબર જો sin x એમને log sin x નું અહીંયા હમણાં કર્યું સેમ ટુ સેમ એ જ રીતે log નું પહેલા 1 upon sin અને sin નું cos sin x નું cos x sin x ઉડી જાય cos x કોમન નીકળશે એટલે 1 plus log sin x એમાં y ઉપર લખશું જો આમાં વિકલનનું એક જ સ્ટેપ છે આ વિકલનનું સ્ટેપ પછી કાંઈ પછી ક્યાંય વિકલન ન થાય ચલો y ની પાછી કિંમત મુકાવી દઉં એટલે દાખલો થઈ જાય પૂરો y ની કિંમત છે sin x raised to x sin x raised to sin x આવી ગયો જવાબ ટૂંકમાં sin x x ની ઉપર x હોય ને એના પદ એ દાખલા ઈઝી છે ખાલી જમણી સાઈડ વિકલનમાં થોડું ધ્યાન રાખવાનું ગુણાકારનો નિયમ આવશે ભેગો સાંકળનો નિયમ આવશે ચાલો અહીંયા જો બધા આઈ ટેક્સ્ટ બુક ની જ રકમ છે એ તમારે પછી જોઈ લેશું કઈ કઈ છે x raised to y બરાબર y raised to x બંને બાજુ log લખો જો એટલે y આગળ આવી જશે y log x અને x log y કારણ લખો હોય તો લખજો log લેતા ફરીથી કહી દઉં log લ્યો ને એટલે y આગળ આવી જાય x આગળ આવી જાય અને સ્ટેપ કરવો હોય તો કરજો એક હવે x પ્રત્યે વિકલન કરવાનું તો ધ્યાન રાખજો ગુણાકારનો નિયમ બે બાજુ છે y એમને log x નું વિકલન log x એમને y નું વિકલન પછી x એમને log y નું વિકલન log y એમને x નું વિકલન ફરીથી જો y એમને log x નું વિકલન 1 upon x y નું વિકલન dy by dx log y નું વિકલન 1 upon y અને ડેન્જર સ્ટેપ ભૂલાય અને અહીંયા જ કર્યું જો log y નું 1 upon y dy by dx x નું વિકલન 1 હવે થોડું હવે સાદું રૂપ આપવાનું છે
સાદુ રૂપમાં dy by dx સામ સામે ભેગા કરવા પડશે આ બે ભેગા કરશું અને આ બાજુ લઈ જશું અને આ બાજુ અને જો ડાયરેક્ટ તમને આમાંથી dy by dx કોમન કાઢતા આવડે તો લખી નાખજો એક સ્ટેપ નહીતર આ બાજુ લઈ જાજો પછી કોમન કાઢજો ફાવે તો સારું જો log x આ ઓલી સાઈડ જાય એટલે માઈનસ થઈ જાય માઈનસ x upon y એના ભેગુ dy by dx y upon x આ બાજુ હવે y લસાઅ લઈ લો એટલે y log x minus x upon y સાદુરૂપ વિકલન તો અહીંયા પૂરું થઈ ગયું ત્યાર હવે આમાં x લસાઅ આવશે એટલે x log y minus y upon x તો છેલ્લો જવાબ આવો લખવાનો રહેશે જુઓ આ y છે ને એ ઉપર આવશે x નીચે આ ઉપર આવશે x log y minus y આ નીચે આવશે y log x minus x આ છેલ્લો જવાબ તો સાબિતીમાં ઘણું બધું કરી શકું આ y upon x ને અહીંયા x upon y રાખી અને આ સાબિત કરો એમ પૂછી શકું ચલો y બરાબર log x ની ઉપર log x હવે થોડું ધ્યાન રાખજો કેમ કે log x આપ્યું છે અને પાછો log લેશું એ આપણે ધ્યાન રાખવાનું ચલો અહીં y બરાબર log x ઉપર log x બંને બાજુ લોગ લેશું લોગ લ્યો ને એટલે આને લોગ લાગશે ને આ લોગ આગળ આવશે એટલે લોગ એક આગળ આવશે અને આને એક લોગ આપવાનું સીધું ન સમજાય તો એક સ્ટેપ કરજો હવે x પ્રત્યે વિકલન ડાબી સાઈડ તો ટેન્શન વગરનું જ છે 1 upon y dy by dx જમણી સાઈડ થોડુંક ધ્યાન રાખજો log x એમને પછી log log x નું વિકલન log log x એમને અને log x નું વિકલન log log x માં પહેલો જે log છે ને એનું વિકલન કરો એટલે આ log x નીચે આવશે પછી log x નું વિકલન કરશો એટલે x નીચે આવશે અહીંયા log x નું વિકલન 1 upon x log x ઉડી જાય 1 upon x plus 1 upon x log log x वन अपॉन एक्स कॉमन निकल से એટલે 1 प्लस log log x એમાં y ઉપર આવી જાય જો વિકલન નું એક જ સ્ટેપ છે y ની કિંમત પાછી મુકાવી દઉં એટલે દાખલો થઈ જાય પૂરો હવે ધ્યાનથી જોજો y ની કિંમત છે log x log x ની ઉપર log x છેદમાં x અને બ્રેકેટમાં 1 plus log log x આ દાખલો પૂરો હવે જો આ હોમવર્ક છે હોમવર્કમાં મેં તમને જે દાખલા કરાવ્યો ને પેલા એક સાઈન વાળો કરાવ્યો એની બદલે કોસ છે પછી સાઈન ની ઉપર સાઈન એની બદલે કોસ ની ઉપર કોસ પછી વાય ની ઉપર વાય પછી સાઈન એક્સ ઉપર લોગ એક્સ એક્સ ઉપર ટેન એક્સ ટેન એક્સ ઉપર એક્સ ટેન એક્સ ઉપર ટેન એક્સ લોગ એક્સ ઉપર એક્સ આ બધા ટ્રાય કરજો પછી હું તમને એનું સોલ્યુશન મોકલી દઈશ